કેમ છો બાળકો, મજામાં છો ને? તો આજનો વિષય આપણો છે ગણિત. કયો વિષય છે? ગણિત. તો ગણિત વિષયની અંદર હું તમને શું ભણાવવાનું ખ્યાલ છે તમને કોઈને બાળકો? ખ્યાલ છે કે હું સૂચના બોલું? ચાલો તો આપણે સૂચના જ બોલી લઈએ. નાના કણ ફરતે ગોળ ફરો. આપણી સૂચના શું છે? નાના કણ ફરતે ગોળ કરો. તો નાના અંકની ફરતે ગોળ કરવાનું આવે તો ત્યારે આપણે શું કરવું પડે કે જે અંકની અંદર જે એકડા ભૂલી રાખે એમાં જે સૌથી ઉપર જે ભૂલાઈ જાય એને કેવા કહેવાય? નાના કહેવાય. કેવા કહેવાય? નાના. અને જે પછીથી બોલાય એકડાની લાઈનની અંદર જે પહેલા બોલાઈ જાય એ નાના કહેવાય અને પછીથી બોલાય એ કેવા કહેવાય? મોટા કહેવાય. તો આની અંદર શું છે? જુઓ બાળકો, એકર 600 અને એકર નંબર 19 છે. તો એકર નંબર 19 અને એકર 600 છે તો એ બંનેની અંદર સૌથી પહેલા આપણે અંક કયો બોલાય? કયો બોલાય? તો ધારો કે બંને એકર 11 ની લાઈન આપણે બોલવી પડે, કારણ કે બંને જ અંક આપણા એકડાની લાઈનમાં છે. તો બંને અંક એક સરખાની લાઈનમાં છે તો આપણે પહેલા શું કરવું પડે? એકડા બોલવા પડે, એટલે કે અંક બોલવા પડે. તો બંને એકડા 11, એકર બગર 12, એકર તગર 13, એકર ચગર 14, એકર પાછળ 15. પછી એકર પાછળ 15 બોલાઈ ગયા આપણે, પછી શું બોલ્યા આપણે? એકર ચગર 16. તો એકર ચગર 16 બોલી ગયા. તો એકર ચગર 16 બોલી ગયા એ આપણે પહેલા શું આવી ગયું? પહેલા બોલી ગયું. હવે એકર ચગર 16 પછી એકર 7 17, એકર 8 18 અને એકર 8 18 પછી શું આવે છે? એકર નંબર 19. તો એકર એકર ચગર 16 આપણે સૌથી પહેલા બોલી ગયા, ત્યાર પછી તો આપણે બે અંક બોલ્યા અને ત્યાર પછી આપણે એકર નંબર 19 આવે છે. તો એકર ચગર 16 એ કેવા કહેવાય? કે સૌથી પહેલા બોલાઈ ગયો છે એટલે એ કેવા કહેવાય? નાના કહેવાય. અને એકર નંબર 19 એ કેવા કહેવાય? મોટા કહેવાય. બરાબર? કે 16 પહેલા બોલાય છે અને 19 પછી બોલાય છે. તો આપણે શું કરશું? નાના અંક ફરતે ગોળ કરીશું. બરાબર? ચાલો હવે 4×7=47 અને 5×2=50. તો આ બેની અંદર નાના કયા છે તો આપણે શું કરવું પડે? એના માટે જેને આવડતું હોય એ તો કરી નાખે છે, પણ જેને નથી આવડતું એને આપણે શું કરવું પડે? ચોરડાની લાઈન બોલવી પડે કે જ્યાં લગી 47 અને 50 ની આવે ત્યાં સુધી આપણે બોલવું પડે. તો 4×1=41 ની આપણે લાઈનની શરૂઆત કરવી પડે. પછી 47 બોલાય, 46 પછી 47 બોલાય, 47 પછી 48 અને 49 અને ત્યાર પછી 50 બોલાય. તો 47 એ કેવા કહેવાય? નાના કહેવાય. કેવા કહેવાય? નાના. અને 50 કેવા કહેવાય? મોટા કહેવાય, કારણ કે 47 પછી તો 48 બોલાય, 49 બોલાય અને 50 બોલાય. તો એ 47 એ કેવો અંક કહેવાય? 50 ની સામે નાનો કહેવાય. 47 અંક એ 50 ની સામે નાનો કહેવાય. બરોબર છે? ચાલો હવે એકર 1 અને 8 અંક. તો આમાં તમને વધારે જ આવડતું હોય કે આપણે સૌથી પહેલા અંક બોલવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા શું બોલાઈ જાય છે? એકર 1 બોલાઈ જાય છે. શું બોલાઈ જાય છે? એકર 1. એટલે એકર 1 અને 8 અંક. તો 8 અંક ની સામે એકર 1 નાનો કહેવાય છે. શું કહેવાય છે? નાનો. તો એને શું કરવું પડે? નાની સંખ્યા પર ગોળ કરવું પડે. ચાલો હવે આની અંદર એકર 18 અને એકર 14. તો હવે આની અંદર તમારે કઈ લાઈન બોલવી પડે? 11 ની લાઈન બોલવી પડે. એમાં 11 ની અંદર એકર 14, એકર 5×15, એકર 6×16, એકર 7×17 અને એકર 8×18. તો એકર 8×18 પછીથી બોલ્યા છે. તો 14 ની સામે છે કે આ મોટો કહેવાય. કેવો કહેવાય? મોટો કહેવાય. અને 18 ની સામે આ નાનો છે. કે 18 એકર 8×18 પછીથી બોલાયા છે અને એકર 6×14 એ સૌથી પહેલા આપણે બોલી ગયા છે. કે એકર 6×14 કેવા કહેવાય? નાના કહેવાય. કેવા કહેવાય? નાના. ચાલો આની અંદર 5×5
અને પાંચડે પાંચ તો પાંચડે પાંચ કેવા કહેવાય મોટા કહેવાય અને તવડે ત્રણ કેવા કહેવાય નાના કહેવાય કારણ કે તવડે ત્રણ પહેલા બોલાય છે અને પાંચ પછી બોલાય છે ચાલો હવે આની અંદર તો એક જ નંબર 20 અને બે બગડા 22 તો એક જ નંબર 20 અને બે બગડા 22 આ બે ની અંદર નાનો કયો છે એ હવે તમારે વિચારવું પડે ને તો હવે સૌથી પહેલા આપણે એકડાની લાઈન બોલવી પડે પછી બગડાની લાઈન બોલવાની છે તો એક જ નંબર બગડા એક જ નંબર 20 બગડે ને 22 બગડે પર 21 બે બગડા 22 તો પહેલા આપણે સૌપ્રથમ શું બોલી ગયા એક જ નંબર 19 પછી શું બોલ્યા આપણે બગડે ને 22 પછી શું બોલી ગયા બગડે પર 21 ને પછી છેલ્લે શું બોલ્યા આપણે બે બગડા 22 એક જ નંબર 19 આપણે શું કહેવાય નાના કહેવાય કારણ કે સૌથી પહેલા આપણે 19 બોલાય પછી 22 બોલવામાં આવે છે ચાલો આની અંદર તવ સાતા 37 તવ નવ 39 તો આની અંદર નાનું કોણ અને મોટું કોણ તો હવે તમને આવડી જાય કે ભાઈ 37 ની લાઈન આપણે બોલવાના છે તો તવડે પર 31 થી શરૂઆત કરવી પડે તો તવડે પર 31 ની લાઈન માં તમે 37 સુધી બોલવું પડે અને તવ સાતા 37 પછી શું આવે છે તવ 38 તવ નવ 39 તો તવ સાતા 37 એ કેવા કહેવાય તો નાના કહેવાય કેમ નાના કેમ કહેવાય કે આપણે એક પહેલા બોલી ગયા ત્યાર પછી તો 38 બોલાય અને હવે છેલ્લે 39 બોલાયા એટલે 37 કેવા કહેવાય નાના કહેવાય કેવા કહેવાય નાના તો આપણે એની ફરતે શું કર્યું છે ગોળ કરી લીધું ચાલો હવે આની અંદર 23 અને 27 તો 23 નાના છે કે 27 નાના છે તો આપણે એના માટે શું કરવું પડે અંક બોલવા પડે તો સૌથી પહેલા અંક કયા બોલવા પડે બગડે પર 21 ની શરૂઆત કરવી પડે તો બગડે પર 21 માં બગડ બગડ 23 આવે પછી તો 24 25 26 અને 27 તો બગડ બગડ 23 બગડ ચોગડ 24 બગડ પાછળ 25 બગડ ચોગડ 26 અને બગડ સાતળ 27 તો સૌપ્રથમ પહેલા આપણે શું બોલી ગયા બગડ તગર 23 બોલી ગયા શું બોલી ગયા બગડ તગર 23 એની ફરતે આપણે શું કરવું પડે ગોળ કરવું પડે શું કરવું પડે ગોળ કરવું પડે ચાલો હવે 9 વડે 9 અને 1 વડે બગડ 12 તો સૌથી પહેલા આપણે એકડાની લાઈનમાં આપણે શું બોલીએ છીએ 9 વડે 9 એકડે મીંડે 10 બંને એકડા 11 અને 1 વડે બગડ 12 શું બોલીએ છીએ 9 વડે 9 એકડે મીંડે 10 બંને એકડા 11 અને 1 વડે બગડ 12 તો સૌથી પહેલા આપણે શું બોલી ગયા 9 વડે 9 તો નાની સંખ્યા કઈ કહેવાય 9 વડે 9 તો આજે આપણે શું શીખી ગયા નાના અંક ફરતે ગોળ કરતા શીખી ગયા તો આની તમે ઘરે નોટબુકમાં લખવાની પ્રેક્ટિસ ચોક્કસ કરજો નવા વિડીયો સાથે ફરી મળીશ બાય બાય